નમસ્તે મિત્રો, હું છું હિતેશ બાવરવા અને તમે જોઈ રહ્યા છો મારી ચેનલ હેલ્પ ઇન ગુજરાતી. મિત્રો, આજના વિડીયોમાં આપણે શીખીશું કે યુટ્યુબ ચેનલની અંદર વોટરમાર્ક કેવી રીતે એડ કરવું. મિત્રો, યુટ્યુબ ચેનલની અંદર દરેક વિડીયોની અંદર તમે વોટરમાર્ક એડ કરી શકો છો. આ વોટરમાર્ક ઇમેજ સ્વરૂપે અથવા તો ટેક્સ સ્વરૂપે હોઈ શકે છે. આપણે આજે બંને જોઈશું કે તમે યુટ્યુબ વિડીયોમાં વોટરમાર્ક ઇમેજ અથવા તો ટેક્સ સ્વરૂપે કેવી રીતે એડ કરી શકો. મિત્રો, વોટરમાર્ક એડ કરવાનો ફાયદો એ છે કે કોઈ તમારા વિડીયોને ડાઉનલોડ કરી કોપી ન કરી શકે, કેમ કે વિડીયોના પૂરા ભાગની અંદર આ વોટરમાર્ક શો થાય છે. તો મિત્રો, ચાલો જોઈએ. મિત્રો, સૌથી પહેલાં આપણે જોઈશું કે યુટ્યુબ ચેનલની અંદર વોટરમાર્ક ઇમેજ સ્વરૂપે કેવી રીતે એડ કરવું. તો મિત્રો, પહેલાં નેટથી કનેક્ટ થયા બાદ કોઈ પણ બ્રાઉઝરની અંદર અહીંયા youtube.com લખી એન્ટર આપો. ત્યારબાદ તમારી ચેનલમાં અહીંયાથી લોગિન થવો છે. તમારી ચેનલ છે એની અંદર લોગિન થવું. ત્યારબાદ અહીંથી યોર ચેનલ ઉપર ક્લિક કરો એટલે આ રીતે તમારી ચેનલનો ડિસ્પ્લે સામને આવશે. તેની અંદર કસ્ટમાઇઝ ચેનલ ઉપર જાઓ. કસ્ટમાઇઝ ચેનલમાં જઈ અહીંયા તમે જોઈ શકો છો વિડીયો મેનેજર છે એના ઉપર ક્લિક કરો. વિડીયો મેનેજરમાં અહીંયા સેટિંગ છે એના ઉપર ક્લિક કરો. તેની અંદર ચેનલમાં જાઓ. અહીંયા બ્રાન્ડિંગ લખેલું છે એના ઉપર ક્લિક કરો. મિત્રો, અહીંયા તમે વોટરમાર્ક આ રીતે તમારી ચેનલના દરેક વિડીયોમાં શો થશે. આખો વિડીયો શો થાય એમાં નીચે આ રીતે. મિત્રો, એક યુટ્યુબની પોલિસી મુજબ તે ટ્રાન્સફર વોટરમાર્ક જ લે છે. અહીંયા તમે જો કોઈ PNG અથવા GIF ફાઇલ 150x150 પિક્સેલની અંદર 1 MB કરતાં ઓછી સાઇઝની અંદર અપલોડ કરી શકો છો. અહીંયા તમે કોઈ લોગો પણ અપલોડ કરી શકો છો. દાખલા તરીકે આપણે જોઈએ, આ એક લોગો છે. આ લોગો પણ તમે દરેક વિડીયોમાં રાખી શકો છો અથવા તો ટેક્સ સ્વરૂપે પણ રાખી શકો છો. આપણે પહેલાં લોગો જોઈએ. આપણે આ લોગોને 150x150 પિક્સેલની અંદર 1 MB કરતાં ઓછી સાઇઝમાં કરવાનો છે, તો જ તે લોગો યુટ્યુબ ચેનલની અંદર અપલોડ થશે. હવે આને 150x150 અથવા તો 1 MB કરતાં ઓછા કરવા માટે આ લોગો ઉપર રાઇટ ક્લિક કરો. ઓપન વિથ માઇક્રોસોફ્ટ ઓફિસ 2010 ઉપર ક્લિક કરો. હવે એડિટ પિક્ચરની અંદર જાઓ. આમાં લોગો ઓપન થશે. તેની અંદર રીસાઇઝ લખેલું છે એના ઉપર ક્લિક કરો. હવે એની અંદર અહીંયા કસ્ટમ વિથ એ નાઇટ લખેલું છે એટલે તમે જોઈ શકો છો અત્યારે 1024x768 પિક્સેલમાં છે. અને આપણે 150x150 આપી દો. ત્યારબાદ ઓકે ઉપર ક્લિક કરો. હવે આ લોગોને આપણે સેવ કરી લઈ સેવ એજ ઉપર ક્લિક કરો. ત્યારબાદ ડેસ્કટોપ ઉપર પસંદ કરો. અહીંયા ગમે તી તમને નામ આપી દઈ, સેકન્ડ નામ આપી દઈ. ત્યારબાદ અહીંયા નીચે સેવ ઉપર ક્લિક કરો એટલે આ લોગો ડેસ્કટોપ ઉપર સેવ થઈ જશે. ત્યારબાદ આને ડોન્ટ સેવ આપી દો. મિત્રો, તમે જોઈ શકો છો આ પછી 2 નંબરનો લોગો છે, 150x150 પિક્સેલ MB છે. અને જે આ 1 નંબરનો છે એના ઉપર કર્સર રાખશો તો બતાવશે કે આટલા પિક્સેલમાં છે ને 1 પોઈન્ટ કરતાં વધારે MB છે. જ્યારે આપણે આ બીજો લોગો છે એ 150x150નો છે ને 12.5 KB છે. હવે આને અપલોડ કરવા માટે અહીંયાથી આપણે ચૂઝ MS યુટ્યુબ ઉપરથી પસંદ કરીશું. ત્યારબાદ અહીંથી ડેસ્કટોપ પસંદ કરી આપણે 2 નંબરની ફાઇલ બનાવી હતી. તમે જરા એના ઉપર કર્સર રાખશો એટલે બતાવશે 150x150. એને સિલેક્ટ કરી લ્યો. અહીંયા ઓપન કરો એટલે મિત્રો જોઈ શકો છો આ રીતે દરેક વિડીયોની અંદર અહીંયા આવો લોગો શો થશે જે ઇમેજ સ્વરૂપે છે. હવે આ લોગો તમે કેવી રીતે રાખવા માગો છો એ પણ અહીંથી સેટ કરી શકો છો. એન્ડ ઓફ વિડીયોની અંદર રાખવા માગો છો. કસ્ટમાઇઝ સ્ટાર્ટ ટાઈમ અહીંથી તમે ટાઈમ આપી શકો છો કે વિડીયો ચાલુ થયા બાદ 5 સેકન્ડ પછી આવે, 10 સેકન્ડ પછી આવે કે અમુક સેકન્ડની રીતે તમે આપી રાખી શકો છો. એન્ડ ટ્રાઇડ વિડીયો રાખવાથી પૂરા વિડીયોમાં
લોગો શો થશે, અહીં આપણે એન્ટાયર વિડીયો રાખીશું, ત્યારબાદ નીચે સેવ ઉપર ક્લિક કરી દઉં. એટલે હવે આ સેવ લોગો સેવ થઈ ગયો છે. હવે યુટ્યુબ ઉપર દરેક વિડીયો તમે અપલોડ કરશો તો વોટરમાર્ક સેટ કરવાની જરૂર રહેતી નથી, ઓટોમેટિક જ દરેક વિડીયોની અંદર આ લોગો શો થાય છે. હવે કોઈ ટેક્સ સ્વરૂપે લોગો લખવો હોય, કોઈ ટેક્સ સ્વરૂપે લોગો રાખવો હોય તો કેવી રીતે રાખી શકાય એ જોઈશું. એના માટે તમારે સૌ પ્રથમ એક લોગો બનાવવો પડશે. લોગો બનાવવા માટે કોઈ પણ બ્રાઉઝરની અંદર અહીંથી www.google.com લખી સર્ચ આપો. હવે એના અંદર ગૂગલની અંદર flamingtext.com લખવાનું છે, flamingtext flamingtext.com આટલું લખી એન્ટર આપો. એટલે અહીંયા તમારી સામે જે પહેલી વેબસાઇટની લિંક ઓપન થાય flamingtext.com લખેલી, એના ઉપર ક્લિક કરો. એટલે આ રીતે તમારો વેબસાઇટનો ઇન્ટરફેસ તમારી સામે ખુલશે. અહીંથી તમે જોઈ શકો છો અમુક જે સ્ટાઇલ આપી છે, એ સ્ટાઇલમાંથી ગમે તે સ્ટાઇલના ટેક્સ સ્વરૂપના લોગો તમે બનાવી શકો છો. એ ફોન્ટ ટાઈપના અહીંયા તમને જે પસંદ આવે ટાઇલ્સ એ સિલેક્ટ કરી શકો છો, અથવા તો નીચે અહીંયા પેજ નંબર આપેલા છે એમાંથી ગમે તે પેજ નંબર ઉપર ક્લિક કરશો તો આ રીતે અલગ અલગ ઘણા બધા અહીંથી પેજ નંબર આપેલા છે, એમાંથી જે સ્ટાઇલ તમને ગમતી હોય એ સિલેક્ટ કરી લ્યો. અહીંયા દાખલા તરીકે હું આ ટાઈપનો વોટરમાર્ક સેટ કરવા માગું છું તો હું એના ઉપર ક્લિક કરીશ. ત્યારબાદ અહીંથી તમારે એડિટ લોગો ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ અહીંયા તમને શો થશે કે આ ટાઈપનો લોગો તમારો દેખાશે. હવે અહીંયા લોગો ટેક્સ છે, અહીંયા ક્લિક કરી બેક પેજથી કીબોર્ડની મદદથી દૂર કરી દો. હવે અહીંયા જે તમારે નામ રાખવું છે એ નામ લખવાનું છે. અહીં હું મારું નામ રાખું છું. અહીંથી તમે ફોન્ટની સાઇઝ વધઘટ કરી શકો છો. આ રીતે આની અંદરથી બેકગ્રાઉન્ડ ઉપર જાઓ. બેકગ્રાઉન્ડની અંદર અહીંયા ટ્રાન્સપરન્ટ ખાસ સિલેક્ટ કરવાનું છે, કેમ કે આપણે જોયું તો યુટ્યુબ એની પોલિસી મુજબ ટ્રાન્સપરન્ટ લોગો જ લે છે. એટલે ટ્રાન્સપરન્ટ સિલેક્ટ કરો. ત્યારબાદ અહીંથી નેક્સ્ટ ઉપર ક્લિક કરો. હવે જોઈ શકો છો આ ટાઈપનો લોગો શો થશે, જે આપણે બનાવ્યો છે એ લોગો આ ટાઈપનો શો થશે. હવે અહીંયા નીચે ડાઉનલોડ લખેલું છે, એના ઉપર ક્લિક કરો. એટલે અહીંથી તમે જોઈ શકો છો આ લોગો તમારો PNG સ્વરૂપે તમારા કોમ્પ્યુટરની અંદર સેવ ડાઉનલોડ થઈ ગયો છે. હવે અહીં આપણે આને ક્લોઝ કરી દઈશું. હવે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, આ લોગોની સાઈઝ જોઈશું આપણે. રાઈટ ક્લિક કરી પ્રોપર્ટીમાં જાઓ, 33 KB છે અને આની 466x195 સાઈઝ છે. આપણે યુટ્યુબની અંદર જોઈએ તો 150x150 પિક્સલની સાઇઝ હોવી જોઈએ. એટલે આ ઇમેજને તમે ફોટોશોપ અથવા તો રાઈટ ક્લિક કરી ઓપન કરો. આ ઇમેજને તમે ફોટોશોપ અથવા તો પિક્સલ લેબમાં 150x150 પિક્સલની સાઇઝ કરી લ્યો, અથવા તો ગમે તે સોફ્ટવેરમાંથી 150x150 પિક્સલની સાઇઝ કરી લ્યો. કેમ કે યુટ્યુબ છે એ 150x150 પિક્સલના જ એક્સેપ્ટ કરે છે લોગો છે એની. હવે મેં અહીંયા આ ઇમેજને 150x150માં કરી લીધું છે નકલે. હવે આને આપણે યુટ્યુબની અંદર અપલોડ કરશી. જોશ ઇમેજ કરો અને આ રહ્યાને આપણે સિલેક્ટ કરી અને ઓપન કરો. એટલે મિત્રો તમે જોઈ શકો છો આ લોગો અહીંયા વિડીયોની અંદર, અહીંયા આ લોગો યુટ્યુબની અંદર અપલોડ થઈ ગયો છે. હવે કોઈ પણ વિડીયોની અંદર આ લોગો અપલોડ થશે. અહીંયા N2 વિડીયો છે, અહીંયા કસ્ટમ વિડીયો કે ઇન્ટાયર વિડીયો કરી દઈશું તો આખા વિડીયોની અંદર આ લોગો આ રીતનો રહેશે. નીચે અહીંયા સેવ છે એના ઉપર ક્લિક કરી દઉં. એટલે મિત્રો આ રીતે તમે યુટ્યુબની અંદર ઇમેજ સ્વરૂપે અથવા તો ટેક્સ સ્વરૂપે લોગો બનાવી તમે અપલોડ કરી શકો છો. મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો અને આ વિડીયોને લાઈક જરૂર કરો. આભાર.